હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું સરકારી ભરતી આવેલી છે જેની ભરતી ડાયરેક્ટ ભરતી કરવામાં આવશે દોસ્તો તો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જાણીશું તેની અપ્લાય કરવાનું ચાલુ થઈ ગયું છે અને તેની લાસ્ટ ડેટ કઈ છે તે બી આપણે જાણીશું તો ચાલો શરૂઆત કરીએ તો દોસ્તો ડભોઈ નગરપાલિકા ડભોઈ જિલ્લા વડોદરા અંદર આ આવેલી છે ભરતી ડભોઈ નગરપાલિકાના આરોગ્ય શાખામાં નીચે મુજબની જગ્યાઓ આવેલી છે તેમાં આપણે વાત કરીએ તો મંજૂરી મળ્યા પછી મુજબ શરતોને આધીન પાંચ વર્ષ ફિક્સ પગાર પગારના ધોરણે ભરતી કરવામાં આવશે દોસ્તો પાંચ વર્ષ ફિક્સ પગાર આપવામાં આવશે ચૌદ હજારને ચારસો રૂપિયા અને કુલ જગ્યા જગ્યા નામ સફાઈ કામદાર છે કુલ જગ્યા બત્રીસ જેટલી છે બિન અનામત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અનુસૂચિત જાતિ જનજાતિ અને આશરી રીતે નબળા તે બધા જની અંદર તમે જોઈ શકો છો સામાન્યમાં આઠ મહિલા અનામત ચાર છે સામાન્ય છ મહિલા અનામત ત્રણ તેવી જ રીતે બધી માહિતી આપેલી છે હવે તેમાં કેટલીક શરતો છે તો શરતોમાં વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત લખી વાંચી શકે તેવા બરાબર પછી સેકન્ડ છે પ્રથમ પાંચ વર્ષ માટે સરકાર સેવા નિયમ મુજબ માસિક ફિક્સ વેતન ચૂકવવામાં આવશે થર્ડ છે ઉપરોક્ત જગ્યાઓ માટેની અરજી એકવીસ બે બે હજાર બાવીસથી લઈને બાવીસ ત્રણ બે હજાર બાવીસ સુધીમાં મળી રહે તે મુજબ ચીફ ઓફિસર શ્રી ડભોઈ નગરપાલિકા તાલુકા ડભોઈ જિલ્લો વડોદરા ખાતે ફક્ત આરપીએડી સ્પીડ પોસ્ટ મારફતે ડભોઈ નગરપાલિકા કચેરી તારીખ તાલુકો ડભોઈ જિલ્લો વડોદરા મોકલી આપવાની રહેશે તો પોસ્ટ દ્વારા તમારે આમાં અરજી કરવાની રહેશે દોસ્તો એકવીસ તારીખથી લઈને એકવીસ બેથી લઈને બાવીસ ત્રણ બે હજાર બાવીસ સુધી અરે અરજી સાથે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઈઝનો ફોટો એક શાળ છોડિયાનું પ્રમાણપત્ર જન્મ પ્રમાણપત્ર શૈક્ષણિક લાયકાતની સ્વપ્રમાણિત નકલ તથા અરજીમાં માંગવામાં આવેલ પુરાવો અરજુ રજૂ કરવાના રહેશે જો અનામત વર્ગના ઉમેદવારો જાતિ અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને ખોટા આધાર પુરાવા સામે રાખવાના સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે એટલે સાચા જ જે પુરાવા હોય તે રજૂ કરવાના રહેશે દોસ્તો સામાન્ય અરજદારની વય મર્યાદા અઢાર વર્ષથી તેત્રીસ વર્ષની હોવી જોઈએ પછી અનામત જે મળે ત્રણથી પાંચ વર્ષથી અલગ નિયામક શ્રી નગરપાલિકાની કચેરી ગાંધીનગરના પરિપત્ર ક્રમાંક નંબર આ મુજબ સરકારશ્રીએ નક્કી કરેલ શરતોન્વયે તેમજ અમરેલી નગરપાલિકાના આધિન નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને જો યોગ્ય લાયકાત ધરાવતા હશે તેઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે અને તેઓને મર્યાદા લાગુ પડશે નહીં પરંતુ તેમણે પણ જન્મ તારીખનું પત્ર અરજી સાથે ફરજિયાત જોડાવાનું રહેશે પછી સેકન્ડ છે અરજી ચકાસણી પછી યોગ્યતા ધરાવતા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે અલગથી જાણ કરવામાં આવશે પછી તે અરજી સાથે ઉમેદવારે રૂપિયા ત્રણસો ફી પેટે ડિમાન્ડ ડ્રાફ્ટ પોસ્ટ હોર્ડર ચીફ ઓફિસર ડભોઈ નગરપાલિકાના નામથી આપવાનો રહેશે ત્રણસો રૂપિયા ફી રાખવામાં આવે છે દોસ્તો પે રહેશે આ જાહેરાત તથા સમગ્ર પ્રક્રિયામાં કારણોસર ફેરફાર કરવાની કે સંપૂર્ણ અથવા રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાની તથા પસંદગી કરવી કે ન કરવી તે અંગે નગરપાલિકાની પસંદગી સમિતિ આ માટે કોઈ કારણો આધાર માટે બંધાર રહેશે નહીં આ જગ્યાઓ પ્રવર્તમાન રોસ્ટર રજિસ્ટરને ધ્યાને લઈને ભરવામાં આવશે પછી વાત કરીએ તો હજુ મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં તેની ખાસ નોંધ લેવી વિકલાંગના પ્રકારમાં એચ ડબલ એચ એચ ધરાવતા વ્યક્તિ ચાલીસ ટકા ધરાવતી વ્યક્તિ પણ અરજી કરી શકશે અરજીઓ મંજૂર કે નામંજૂર કરવાની છતાં ડભોઈ નગરપાલિકાની રહેશે જેની તમામ હિત સંબંધ ધરાવનારાઓએ નોંધ લેવી અધ્યક્ષ પસંદગી સમિતિ પ્રમુખ ડભોઈ નગરપાલિકા તો આથી સંપૂર્ણ માહિતી દોસ્તો ચૌદ હજારના ચારસો જેટલું પગાર ધોરણ મળશે બાવીસ તારીખ બાવીસ માર્ચ સુધી તમે આમાં અપ્લાય કરી શકો છો પોસ્ટ દ્વારા અપ્લાય કરવાનું રહેશે અને ત્રણસો રૂપિયા ફી પેટે ચૂકવવાના રહેશે તો જલ્દીથી અપ્લાય કરો ધન્યવાદ